તો તેમાં તેમના દ્વારા કહેવામાં આવ્યું હતું કે દરેક જ્ઞાતિ સમાજ પોતાની રીતે સૂચન અને માંગણીઓ કરે છે. ભાજપ રાષ્ટ્રીય પક્ષ છે, પક્ષ નીતિ નિયમો અનુસાર ચાલે છે. હોદ્દા કે રાજકીય નિર્ણય માટે મોવડી મંડળ યોગ્ય નિર્ણય કરે, કોઈ ગમે તે રજૂઆત કરે છે તેમનો અધિકાર છે. હાલ ચૂંટણી નથી એટલે નિર્ણય કરવાની કોઈ જરૂર નથી. કરે, માંગણી કરે એમનો અધિકાર છે, એ કરી શકે છે. પણ અમારો ભારતીય જનતા પક્ષ એ અમારા પક્ષના નીતિ નિયમો અને સિદ્ધાંતો પ્રમાણે, જરૂરિયાત પ્રમાણે જે તે સમયે યોગ્ય નિર્ણય કરતો હોય છે. એટલે અત્યારે આ વિષય માટે કોઈ ચર્ચા વિચારણા સ્વાભાવિક રીતે અત્યારે એનો કોઈ સમય પણ નથી, અત્યારે કોઈ ચૂંટણી પણ નથી, એટલે કરવાનો રહેતો નથી. જ્યારે જે સમય હોય ત્યારે પક્ષ રાજ્યને, પક્ષને કે દેશના હિતમાં જે જરૂરી હોય એ નિર્ણય કરતો હોય છે. કડવા પાટીદાર અને રેવા પાટીદાર સમાજ એકત્ર થયા છે, તો ક્ષત્રિય સમાજ પણ એકત્ર થાય, દલિત સમાજ, અનુસૂચિત જાતિ સમાજ પણ એકત્ર થાય છે, એવી જ રીતે આદિવાસી સમાજ પણ એકત્ર થાય છે, બક્ષીપંથ સમાજ પણ જુદા જુદા નામે એકત્ર થાય છે. નાનામાં નાની ગુજરાતમાં 5000 ઘર હોય એવી જ્ઞાતિ પણ એકત્ર થાય છે. આ કરવાનો દરેકનો અધિકાર છે અને કરે, અને એનાથી સારી પ્રવૃત્તિ થાય, બાળકોને શિક્ષણ માટે પ્રોત્સાહન આપે, સ્કોલરશિપ આપે, સરકાર સાથે સંકલન કરે, સરકારની યોજનાઓનો લાભ પોતાના સમાજને અપાવવા માટેનો પ્રયત્ન કરે, તો આવકારદાયક છે. ભાજપે મિશન 2022 ની તૈયારીઓ શરૂ કરી છે.